પાટણ શહેર પ્રવેશ દ્વાર સમાન અને દર ચોમાસાના નજીવા વરસાદમાં હકડેઠઠ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આંશિક રીતે પૂર્વ વિસ્તારથી કપાઈ જવાની કાયમી સમસ્યાના નિકાલ માટે વોટરવે તરીકે સરકારી દસ્તાવેજોમાં ઓળખાતા રેલવેના પહેલા નાળાની ઉપરનો સૂચિત ઓવરબ્રિજ નહીં બની શકે તેવો અગાઉ ફિઝિબિલિટી સર્વે રિપોર્ટ આવ્યા બાદ બીજા વિકલ્પ તરીકે હયાત રેલવે ગરનાળાને પહોળું કરી તેમાં પાણીના નિકાલના પંપ મૂકીને યોગ્ય રીતે રેલવે અંડરબ્રિજ બનાવવાનું વિચારીને તે અંગે કરાયેલા ફિઝિબિલિટી સર્વે બાદ કન્સલ્ટન્ટ એજન્સીએ તેનો ડીપીઆર તૈયાર કરી દીધો છે. આ રિપોર્ટ સરકારના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને સુપ્રત કરે તે પહેલા જ તે ડીપીઆરને શહેર નગરપાલિકા સમક્ષ મૂક્યો છે. આ સૂચિત ડીપીઆરમાં કોઈ સૂચનો હોય તો આપના કન્સલ્ટન્ટે નગરપાલિકાને જણાવ્યું છે, અથવા તો અન્યથા આ રિપોર્ટ કન્સલ્ટન્ટ જીયુડીસીને આગળની કાર્યવાહી માટે મોકલી આપશે. તો આ આરયુબીની સમગ્ર કોસ્ટ લગભગ 12.24 કરોડની છે, જેમાં રૂપિયા 60 લાખની રકમ આ આરયુબી માટે જમીન સંપાદન ખર્ચ માટે જોગવાઈ કરાઈ છે. જમીન સંપાદનમાં નજીકમાં આવતા મકાનો મિલકત જમીનનું સંપાદન કરવાનું પણ પ્લાનિંગ છે. પાટણના હાલના રેલવે ગરનાળાને રેલવે ફાટક નંબર 39 તરીકે ઓળખવામાં આવે છે. આ સૂચિત આરયુબીમાં રૂપિયા 25 લાખની ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પંપ મૂકવાની પણ જોગવાઈ છે. આ સૂચિત અંડરબ્રિજ મીટર હાઉસ તરફ થોડો વળાંકવાળો બનશે અને જ્યારે બ્રિજની ઉપરના ભાગે સર્વિસ રોડ પણ હશે, જેમાંથી બંને તરફના વાહનોને અંડરબ્રિજમાં થઈને જવા આવવાનું રહેશે. આ બ્રિજ 12.90 મીટર પહોળો અને 40 મીટર લાંબો હશે, ત્યારે રેલવે પોર્ટસની લંબાઈ 40 મીટરની રહેશે. એમ કુલ આ બ્રિજની લંબાઈ 205 મીટરની રહેશે, તેમાં 10.3 મીટરના કેરિયર્સવેની પહોળાઈ હશે, જે 3 લેન હશે અને એક્ઝિટિંગ બોક્સની પણ સમાન હશે. આ સૂચિત બ્રિજમાં બંને તરફના એપ્રોચ પૈકી સિદ્ધપુર ચોકડી તરફનો એપ્રોચ 85 મીટર અને સુભાષ ચોક તરફનો એપ્રોચ 80 મીટરનો અને 1:26 નો સ્લોપ રહેશે. આ બ્રિજની બંને તરફ ઉત્પાદ સર્વિસ રોડ પણ હશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.